સુરભીબેન, શું બનાવવાનો છો? તેલ વેલ ગરમ કરવા મૂકી દીધું છે, બીજી કઢાઈ મૂકી છે, શું બનશે? શાક બનાવીશું. પણ કયું શાક? ઉનાળામાં મોટો પ્રશ્ન જ આ હોય છે, શાક બનશે પણ કયું શાક? આ શાક એકદમ અલગ ટાઈપનું છે. એની ફ્લેવર છે ને થોડી રાજસ્થાની ફ્લેવર આપેલી છે. ઓકે. અને કાચા કેળા કેપ્સિકમનું શાક બનાવી રહ્યા છીએ આપણે. ગ્રેટ. તો આ વખતે મેં શાકની પસંદગી એવી રીતે કરી છે કે ઘરમાં રૂટિનના શાક હાજર ન હોય તો પણ તમે શાક બનાવી શકો. યસ, ફ્રૂટનો ઉપયોગ કરીને શાક બનાવી શકીએ. તમે જે કાચા કેળા લઈએ છીએ એ જ ઓવરઓલ શાક બનશે કાચા કેળા. જે રૂટિનમાં આપણે ખાતા હોઈએ છીએ એના કરતાં કેવી રીતે અલગ પડશે આ ફ્લેવર? એનો સ્વાદ આખો અલગ આવશે. જે રાજસ્થાની સ્ટાઇલ છે, રાજસ્થાની ટચ છે, એ કેવી રીતે મળશે એ તને હું પછી બતાવું ને. બધું હમણાં જ જાણી લેવું છે, થોડી ક્યુરિયોસિટી વધારે થઈ જાય છે જાણવાની. હમણાં બતાવી દઈશ તને. સારું, શરૂ ક્યાંથી કરીએ છીએ? સૌથી પહેલા તો કાચા કેળાને કટ કરી અને તળી લેવાના છે. ઠીક. કેળા અને કેપ્સિકમ લીધેલા છે. તો અત્યારે જે રીતના કાચા કેળાનો ઉપયોગ કરીએ છીએ એ રીતે પાકા કેળાનો ઉપયોગ કરીને સેમ શાક બની શકશે? ના ના, બને નહીં. બને ના, નહીં બને. કાચા કેળાનું જ બનશે. અચ્છા. પાકા કેળાનું શાક એકદમ અલગ રીતે બને અને કાચા કેળાનું શાક પણ એકદમ અલગ રીતે બનતું હોય છે. આવી રીતે એની છાલ કાઢી લેવાની છે ને આવી રીતે ચાર ટુકડા કરી અને એના પણ નાના ટુકડા કરી નાખવાના છે. આ રીતના ટુકડા કરી નાખવાના છે. હવે કાચા કેળા તરત જ કાળા શ્યામ થઈ જતા હોય છે એટલે ઉપરથી થોડું મીઠું બબરાવી લઈશું. એટલે આવી રીતે પ્લેટમાં થોડું મીઠું બબરાવી લેવાનું છે. આ શાક બાફીને પણ થઈ શકે પણ તળીને કરીએ તો એનો સ્વાદ બહુ સરસ આવે છે. કોઈ પણ શાક ઇનફેક્ટ આપણે જયારે બાફીને કરીએ તો એનો સ્વાદ અને તળીને કરીએ તો એનો સ્વાદ બહુ જ અલગ પડી જાય અને તળેલું ખરેખર વધારે સારું લાગે. બધા શાક તો આપણે એવી રીતે ના બનાવી શકીએ, કારણ કે પછી કેટલા બધા તેલનો ઉપયોગ કરવો પડતો હોય છે. એટલે ક્યારેક ક્યારેક વન્સ ઇન અ વાઇલ આપણે આવું કંઈક બનાવીને ખાઈ શકીએ છીએ. ચોક્કસ. બહુ જ નાના કટ નથી આપવાના, થોડા આ રીતના કટ હશે ને તો જ્યારે તળાશે ને ત્યારે સરસ રહેશે. ઓકે. બહુ નાના ટુકડા કરી નાખશો ને તો પછી દેખાશે જ નહીં એવી રીતે. કેળાની ચિપ્સનું શાક પણ બહુ જ સરસ લાગે છે. અત્યારે આપણે આવી રીતે કટ આપી દીધા છે પણ એના સિવાય લાંબી ચિપ્સ કરી અને તળી નાખવાની અને ફિંગર ચિપ્સ આપણે જેમ કરતા હોય ને એવી રીતે તળી નાખવાની અને એની સાથે પછી ટમેટાની ગ્રેવી કરી અને એની અંદર આ ચિપ્સ તળેલી એડ કરીને તમે શાક બનાવી શકો તો બહુ જ સરસ બને છે એ શાક પણ. એટલે કેળાની ચિપ્સનું શાક પણ ફાઇન લાગે છે. મિક્સ કરી લેવાનું છે જેથી મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય અને કાચા કેળાના આ રીતે મેં ટુકડા કરી લીધા છે, હવે એને તળી લઈશું. અને કેવા મીડિયમ ગેસ પર તળીશું? હા, ફાસ્ટ ફ્લેમ પર પણ તળી શકાશે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને ત્યાં સુધી આપણે કેપ્સિકમના ટુકડા કરી લઈશું. આના પણ એવા મોટા મોટા ટુકડા કરી છે? હા, બહુ જ પતલા નથી કરતા, બહુ ઝીણા ટુકડા નથી કરતા અને બહુ મોટા પણ એવા ટુકડા કરી લઈશું આપણે. જે રીતે આપણે કાચા કેળાના ટુકડા કર્યા હતા ને એ જ રીતે આપણે કેપ્સિકમના ટુકડા કરી લઈશું. જો કાચા કેળા તળાઈ જશે ને એટલે આ રીતે ઉપર આવી જશે. હા, ખબર પડી જાય તળાઈ ગયા. બહુ જ વધારે ક્રિસ્પી નથી બનાવવાના આપણે. કાચા કેળા તળાઈ ગયા છે. જ્યારે તમે બાફીને કરતા હો ને ત્યારે કાચા કેળા ઓવરકુક ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો બહુ વધારે પ્રમાણમાં બફાઈ જશે ને તો પછી આ શાકનો સ્વાદ સરસ નહીં આવે. અને જ્યારે તમે બાફી લેતા હો ત્યારે એને એટલે થોડા ઓછા જ કૂક કરવાના છે અને પછી ટુકડા કરી અને તેલમાં એકવાર સાંતળી લેવાના છે. એમ કરવાથી એક સરસ ઉપર કોટિંગ આવી જશે અને તમને એવું નહીં લાગે કે મેં તળ્યા નથી અને બાફ્યા છે. હા હા, તો પણ એનો સ્વાદ સરસ આવશે. હવે આપણે કેપ્સિકમને તળી લઈશું. હવે તે ચણાના લોટવાળા કેપ્સિકમ પણ બહુ જ સરસ લાગે ને. ક્યારેક શાક ના હોય ને તો પણ રિપ્લેસમેન્ટમાં ચાલી જાય, ફટાફટ તૈયાર થઈ જાય કેપ્સિકમનું શાક પણ. કેપ્સિકમ તળાઈ ગયા છે, જોડે જ લઈ લઈશું આપણે. કાચા કેળા અને કેપ્સિકમ તળાઈ ગયા છે, હવે શાક બનાવી લઈશું. ચાલો. તો અત્યારે એકદમ રાજસ્થાની સ્ટાઇલ શાક બની રહ્યું છે પણ આમાં આગળ શું કરીશું એ જોઈએ. હવે હવે આપણે શાક વગાડી લઈએ. એક ચમચી તેલ લઈશું. કાચા કેળા અને કેપ્સિકમ બંને તળેલા છે એટલા માટે તેલ વધારે નથી લેવાનું. ઓકે. 5 ચમચી જીરું ઉમેરી લઈશું. 3 લવિંગ લીધા છે ને 1 તજનો ટુકડો લીધેલો છે. 5 ચમચી હિંગ.
ચપટી હળદર લઈશું. હવે આની અંદર 2 ચમચી આખા લાલ મરચાની પેસ્ટ ઉમેરવાની છે. ઓકે, આપણે જે વઘારમાં વાપરીએ એ મરચા લીધા છે, કાશ્મીરી લાલ મરચા અને તીખા મરચા, એ બંનેનું કોમ્બિનેશન છે. વધારે કાશ્મીરી લાલ મરચા છે અને એની સાથે 3-4 તીખા મરચા લીધેલા છે. તો આ પેસ્ટથી મને લાગે છે કે આખો આમ સ્વાદમાં ફરક પડી જશે ને, એકદમ અલગ જ લાગશે આ પેસ્ટ ઉમેરશું ને એટલે. તો તમે મરચાંને થોડી વખત પલાળીને રાખ્યા હતા પછી પેસ્ટ બનાવી? હા, મરચાંને ગરમ પાણીમાં પલાળી રાખવાના, લગભગ 1.5 કલાક સુધી પલાળી રાખવાના અને પછી એને ક્રશ કરી લેવાના. અથવા તો તમે માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે કે 1 મિનિટ માટે માઇક્રો કરી લો તો પણ સરસ સોફ્ટ થઈ જાય છે. હવે એની અંદર બધા મસાલા ઉમેરી લઈશું. ચપટી ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું ઉમેરી લઈશું, 2 ચમચી તલ શિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું, થોડું પાણી ઉમેરી લઈશું. એવી રીતના શિંગદાણાનો ભૂક્કો જો આપણે ઘરમાં કરીને જ રાખતા હોઈએ ને તો આવા ઘણા બધા જે રસ્તાવાળા શાક હોય ને એમાં આપણે ઉમેરીએ તો બહુ જ સરસ નટી ફ્લેવર મળે, ફ્લેવર એ મળે અને એની સાથે સાથે એક સરસ ગ્રેવી પણ થઈ જાય. હા, હવે એની અંદર 1/2 કપ દહીં ઉમેરી લઈશું. ઓકે, આ તો સખત સરસ શાક બનશે મને લાગે છે. આમ સામગ્રી જોઈને જ ખબર પડી જાય કે આનો ટેસ્ટ કેટલો સરસ લાગશે. હા, સાચે બહુ જ સરસ લાગે છે. અને એમ પણ ઉનાળામાં દહીં પણ ખાવું જોઈએ. હા, તો આને શાકમાં પણ આપણે દહીં ખાઈ શકીએ. દહીં ઉમેર્યા પછી એને હલાવતા રહેવાનું છે. થોડું કોપરું છીણીને ઉમેરીશું. ઓકે, આ તો આખી એક અલગ જ ફ્લેવર એડ ઓન થશે ને. નોર્મલ શાક તો આપણે આ રસોડે તો ના જ બને ને. ના જ બને. સપોઝ તાજું કોપરું નથી મારા ઘરે તો હું કોપરાની છીણ નાખી શકું? સૂકા કોપરાને નાખી શકાય છે, એનાથી પણ સરસ લાગશે. 1/2 ચમચી મીઠું ઉમેરી લઈશું. કાચા કેળામાં આપણે ઉમેર્યું હતું જ્યારે તળતા હતા ત્યારે, એટલે એ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. જો હવે ગ્રેવીની કેટલી સરસ સુગંધ આવી રહી છે. કાચા કેળા અને કોપરું એ બંનેનું કોમ્બિનેશન છે ને એકદમ સુપર હિટ છે. એ બંને જ્યાં પણ મિક્સ થાય ને ત્યાં સ્વાદ બહુ જ સરસ આવે ને. યસ, આલા ગ્રાન્ડ સ્વાદ મળે. જો સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે, હવે આપણે જે કેપ્સિકમ અને કાચા કેળા તળ્યા હતા ને એ ઉમેરી લઈશું. તો સરસ એકદમ, આમ મને તો ગ્રેવી વાળું શાક જોઈને જ મને તો મજા પડી ગઈ. એકદમ લસલસતું શાક બને છે ગ્રેવી વાળું. અને ક્યારેક આપણે કેવું કે આપણે પંજાબી ખાવાની ઈચ્છા થતી હોય પણ આપણે એવું થાય કે ના આટલું હેવી નથી ખાવું, એટલે ગ્રેવી વાળું શાક ખાવાની ઈચ્છા થતી હોય, પણ ગ્રેવી વાળું શાક એટલે પંજાબી. હા, ને બાકી ગુજરાતી શાકમાં ગ્રેવી આવી રીતની ના આવે. તો આ શાક એવું છે કે પંજાબી એટલે કે હેવી તમારે કઈ કરવાની જરૂર નથી કે જેમાં કાજુ મગજ તરીની પેસ્ટ ઉમેરો કે ક્રીમ ઉમેરો, એવું જ કશું જ ઉમેરવાની જરૂર નથી. અને ખડા મસાલા પણ એવા નથી, એટલે બહુ ગરમીમાં આપણે છે ને બહુ ખડા મસાલા વાળું પણ ગમતું નથી હોતું, બહુ વધારે આમ મસાલા એ નથી ગમતું હોતું. તો એકદમ મસ્ત શાક તૈયાર થાય છે, એકદમ માઇલ્ડ ફ્લેવર. યસ, 1-2 મિનિટ સુધી થવા દઈશું. થોડી કોથમીર, ચપટી ખાંડ ઉમેરી લઈશું આપણા સ્વાદને બેલેન્સ કરવા માટે. ગળી દાઢ શાક તૈયાર છે. એનો દેખાવ જ એટલો સરસ છે ને કે મન થઈ જ જાય ખાવાનું. એકવાર તો ટ્રાય કરશે જ અને જે એકવાર ટ્રાય કરશે એ પછી સર્વ કરી લઈએ. હા, થોડી કોથમીર થી ગાર્નિશ કરી લઈશું. આવું શાક તમે ક્યારે પણ તમારા ઘરે બનાવ્યું છે, નથી બનાવ્યું ને તો હવે ચોક્કસથી બનાવજો. કાચા કેળા અને કેપ્સિકમનું શાક એકદમ ટેસ્ટી.